નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તમારા સૌનું સપ્તર્ષિ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીમાં ગદ્ય 4 મૂક સેવક રવિશંકર મહારાજની સમજૂતી મેળવીએ. આપણે આગળ પણ એના વિશે શીખી ગયા છે. આજે ફરીથી એમના જીવનચરિત્રના નવા પાસાને જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની પુસ્તક અને નોટબુક ખોલીને બેસે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે રવિશંકર મહારાજ ગમે ત્યાં ગમે તે વખતે પહોંચી જતા. તેઓ પોતાની જાતની પણ પરવા કરતા નહીં અને લોકોના મદદ માટે ત્યાં પહોંચી જતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે એમના નવા પાસાને આપણે જોઈએ કે દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. દુષ્કાળ એટલે મિત્રો કે વરસાદ ન વરસે ત્યારે સર્જાતી પરિસ્થિતિ, પાણી પીવાની તંગી, અનાજ પાકતું નથી, આને દુષ્કાળ કહેવામાં આવે છે. તો જ્યારે રવિશંકર મહારાજને એવી ખબર પડે છે કે અહીંયા દુષ્કાળ પડ્યો છે, તો મહારાજ ત્યાં મદદ કરવા તરત પહોંચી જ જાય છે. આપણે જોયું કે એમને રાજના કાર્ય કરતા એમને લોકસેવા પ્રવૃત્તિના કાર્યમાં વધારે આનંદ મળતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી પીવા માટે વલખા મારતા હતા. વલખા મારવું એટલે કે ફાંફા મારવા. તો મિત્રો, ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા. આપણે આગળ જાણ્યું છે કે જ્યારે દુષ્કાળ પડ્યો હતો લોકોને પાણી પીવા માટે ફાંફા પડતા હતા. કૂવા દુકાળ પડે, દુષ્કાળ એટલે પાણી હોય નહીં, વરસાદ વરસ્યો ન હોય તો કૂવામાં સરોવર છે, તળાવ છે, એના પાણી પણ ઊંડા જતા રહે, સુકાવા માંડે. એવા સમયે આ રવિશંકર મહારાજને જ્યારે ખબર પડી તો એ ત્યાં પહોંચી ગયા અને લોકોના પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે તેઓ ગામડે ગામડે રાત દિવસ ફરતા અને ફરી ફરી અને પરિશ્રમ કરી લોકો માટે કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. પાણીના લીધે લોકોને ઘણી રાહત પહોંચી. એટલે આ મહારાજને, રવિશંકર મહારાજને શેનું નામ આપવામાં આવ્યું? બોરિંગવાળા મહારાજ. એમના ઘણા ઉપનામો છે, આપણે જોયું છે બોરિંગવાળા મહારાજ, પછી કરોડપતિ ભિખારી વગેરે ઘણા નામ ઉપનામો એને આપવામાં આવ્યા છે. પછી જોઈએ મિત્રો કે અરે, એ તો હજુ ઠીક છે કે લોકોની સેવા કરે, કે બીમાર હોય, આવું કંઈ કુદરતી આપત્તિ હોય ત્યારે. પણ જ્યારે માણસો હેવાન બની જાય, હેવાન બનવું એટલે કે ખૂબ ક્રૂર બની જવું, રાક્ષસ જેવું બની જવું, એનામાં દયા ભાવના હોય નહીં, એવા માણસો બની જાય
અને અંદરોઅંદર લડે, કાપા કાપી થાય, હુલ્લડ થાય, ત્યારે પણ જાનને જોખમે મારા ત્યાં પહોંચી જાય. જ્યારે માણસો પોતાની માનવતા ભૂલી જાય, એકબીજા સાથે વેર અને શત્રુતાથી અંદરોઅંદર લડે અને એકબીજાને કાપી નાખે એટલે મારી નાખે, હુલ્લડ થાય, હુલ્લડ એટલે દંગા તોફાનો, ત્યારે પણ આ રવિશંકર મહારાજ પોતાની જાન, પોતાના જીવની પરવા કર્યા વિના એ ત્યાં પહોંચી જાય પોતાના જાનના જોખમે પણ. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળેલા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સાલ 1941 અને 1946માં અમદાવાદ શહેરમાં ખૂબ મોટા હુલ્લડ એટલે કે તોફાનો દંગા ફાટી નીકળેલા, મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા, પણ આપણા આ રવિશંકર મહારાજ નિર્ભય એટલે ભય વગરના, ડર વગરના સુમસામ શેરીઓ, જ્યારે આ દંગલ થાય, લડાઈ થાય, એટલે પોલીસો દ્વારા આપણને ખબર છે કે કલમ 144 લાગુ કરી દેવામાં આવે, જેથી આવા તોફાનો ઓછા થાય, લોકોને ભેગા થવા જ ન દે. આ કલમ 144માં 4થી વધારે માણસો ભેગા ન થઈ શકે, એટલે તે વખતે શેરીઓ એટલે કે ગલીઓ, પોળ બધું સુમસામ થઈ ગયેલું, કોઈ માણસોની અવર જવર હતી નહીં. પણ આવા સમયે પણ રવિશંકર મહારાજ ડર વગર આવી શેરીમાં ફરતા અને લોકોને સમજાવતા કે તમે અંદર અંદર લડાઈ કરવાનું બંધ કરો. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા. આપણે જાણીએ છીએ કે રવિશંકર મહારાજ જાતે એક ઔદિચ્ય બ્રાહ્મણ છે, પણ એમની વાત જ્યારે એ સમજાવતા ત્યારે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બંને જ પક્ષના લોકો એની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા એટલે કે માન આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા. આપણે જાણીએ છીએ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે કે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે તેનો અંતિમ પડાવ એટલે કે એમનું જે ડેડ બોડી હોય, જે નિર્જીવ શરીર છે, એનું અગ્નિ સંસ્કાર કરવામાં આવે. તો આવા હુલ્લડ વખતે પણ જે લોકો મૃત્યુ પામ્યા છે તેના શબનો અગ્નિ સંસ્કાર પણ આ મહારાજ જાતે જ કરતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાં જડી આવશે. આ બધા જ પ્રસંગો મહારાજની માનવતા અને એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. આવા તો આપણે જો મહારાજનું પુસ્તક વાંચીએ, એમનું જીવન ચરિત્રનું, તો એમાંથી આવા કેટલાય પ્રસંગો નાના મોટા આપણને મળી આવે. એમની અપાર હિંમત એટલે તાકાત, એની અજોડ સેવાવૃત્તિ, અજોડ કે જેની જોડ મળવી મુશ્કેલ છે એવી સેવાવૃત્તિના દર્શન થાય છે. પણ આમ છતાંય મહારાજ કદી પોતાના કામનો ઢંઢેરો પીટ્યો નથી. આટલું મહારાજ કામ કરે છે લોકોના હિતમાં, કે લોકોના મૃત્યુ થાય તો શબના અગ્નિ સંસ્કાર કરવાથી માંડી અને કુદરતી આપત્તિ હોય તો એ સમયે પણ લોકોની મદદ કરે છે. પણ કોઈ દિવસ
पोते करेला कामनो ए गुणगान गाता नथी। आपणे आजे जाणीए छे कि चूंटणी आवे त्यारे नेताओ आ वोट मांगवा माटे आपणी पासे आवे छे अने पोते करेला कामो बतावे छे कि अमे आ काम कर्या आ काम कर्या, परंतु आ महाराज कोई दिवस पोताना काम विशे कशुं जणावता नथी। जात अने जाहेरात थी तो ए सदाय दूर ज भागे। जात के पोतानी जातने उजागर करवी, केवू के मैं आ कार्य कर्यु आ कर्यु एवू ए कोई दिवस बतावता नथी अने एवी जाहेरात करता नथी। आ बधा थी ए कोषो दूर भागे छे। मूंगा मूंगा सेवा करवी ए ज एमनो जीवन धर्म हतो। मूंगा मोढ़े कोईपण जातनु बोलिया वगर लोकोनी सेवा करवी एने पोतानो जीवन धर्म गण्यो हतो। आथी तो सौ मूक सेवक तरीके एमने ओळखे छे। आपणे आगळ जोयुं तो पाठनुं नाम ज छे मूक सेवक रविन्द्र शंकर महाराज। मूक सेवक एटले मूंगा मोढ़े दरेक कार्य करवा। सोमू वर्ष चालतू हतु, ज्यारे महाराज 100 वर्षना हता सोमू वर्ष एने चालतू हतु त्यारे महाराजनो स्वर्गवास थयो हतो। सोमू वर्ष एटले 1 जुलाई ની પુણ્યતિથિ 1984ના રોજ બોરસદ ખાતે તેમનું અવસાન થયું હતું। આ મહારાજનું અવસાન ક્યાં થયું હતું તો બોરસદ ખાતે। કઈ સાલમાં? 1984માં 1 જુલાઈના રોજ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ગદ્ય પૂર્ણ થાય છે। મહારાજે કેટલા લોકસેવાના કાર્ય કરેલા છે આપણે જાણીએ છીએ મિત્રો, કે મહારાષ્ટ્રથી આપણું ગુજરાત રાજ્ય 1 મેના રોજ અલગ પડેલું। ત્યારે 1960માં આ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પણ રવિશંકર મહારાજના હસ્તે જ થયેલું હતું। એવી રીતે ભારતમાં ભૂદાનની યોજના વિનોબા ભાવેની હતી, એવી રીતે જ આપણા ગુજરાતમાં ભૂદાનની યોજના એ રવિશંકર મહારાજના નામે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાસ્તુ। જય હિન્દ, જય ભારત।